એટલે હવે પછીનો વિડીયો પણ આ એક ઉદાહરણ છે આપણે સમરૂપતાના નિયમનો ઉપયોગ કરવાનો, પણ જરા દાખલો થોડો અઘરો છે કારણ કે આમાં ત્રિકોણની અંદર જ બીજા ત્રિકોણ છે, એટલે એક ને એક લાઈન છે એ બે ત્રિકોણમાં ભાગ લેતો હોય એટલે થોડું એમ કે અટપટું પડે. એટલે તમારે બટલા આટલી વસ્તુ આપી છે, એ બી સી ત્રિકોણ છે, એમાં એ બી એક ખૂણો અને બી ડી તમે પરથી નીચે વર્ટિકલ દોરી છે, એટલે એક કાટખૂણો ક્યાં બને છે, બી પણ આગળ કાટખૂણો બને છે, અને મોટો ત્રિકોણ લ્યો તો ત્યાં બી આગળ કાટખૂણો બને છે. એટલે બી ડી સી ત્રિકોણ લેવાનો આપણે અને એ બી સી ત્રિકોણ, એટલે એટલે હવે આ એ બી સી ત્રિકોણ લ્યો અને બી ડી સી ત્રિકોણ લ્યો, એમાં એમાં જો આ સી ખૂણો છે ગુલાબી, એટલે સી ખૂણો છે એ બંનેમાં આવે છે, એટલે એ બે ત્રિકોણમાં એક ખૂણો થયો. એટલે જો બે ત્રિકોણમાં એક બેમાં એક એક કાટખૂણો છે, અને જે પેલો આપણે ઓરેન્જ કલર કર્યો સી ખૂણો એ બેમાં બે ત્રિકોણમાં આવે છે, એટલે એ બી સી ત્રિકોણ અને બી ડી સી ત્રિકોણ, એટલે બેમાં બે ત્રિકોણમાં બે બે ખૂણા આપણે એકરૂપ સાબિત કર્યા, કારણ કે એક બેમાં એક કાટખૂણો છે અને એક સામાન્ય ખૂણો છે, એટલે એ બી સી, એટલે હવે જો એના જે ખૂણા અનુકૂળ ને એ કલરમાં કરશે એટલે તમને ખબર પડે કે એટલે જો હવે સફેદ પીળો અને ઓરેન્જ ત્રણ કલરમાં ત્રણ ખૂણા બતાવ્યા. હવે જો તમારે બીડીસીમાં તમારે એને લખતા હોય જો એનો એનો એટલે હવે બીડીસીમાં એ ક્યાં છે, તો બીડીસીમાં એટલે ઓરેન્જ અને પેલો ના હોય એવો કયો બીડીસીમાં, તો એ આ બી પાસે, એટલે બી પાસે થોડો જે બીડીસીને લાગુ પડે એટલો ભાગ જ જો, એટલે ત્યાં સફેદથી બતાવ્યો એ, એટલે બીથી બી ખૂણાથી ચાલુ થાય બીડીસીમાં, અને ત્યાંથી પછી આપણે આ પછી કાટખૂણે ગયા હતા એ લીધું હતું, તો બી બીથી પછી કાટખૂણે ગયા હોય તો ડી અને બી ડી સી, એટલે જો એ છે એ નાના ત્રિકોણમાં બી સાથે લાગુ પડે, પછી બી છે એ ડી સાથે લાગુ પડે, અને સી છે સી સાથે લાગુ પડે, એટલે આ રીતે તમારે જે કલર છે ને એ કલર ત્રણ જુદા જુદા કલરના મોટા ત્રિકોણ અને નાના ત્રિકોણમાં લાગુ પડે, એટલે એસી ખૂણો છે જે નીચેનો છે મોટાનો એટલે કાટખૂણની સામેનો, તો આપણે નાના ત્રિકોણમાં એને એટલે બી સી, અને જોઈએ એ ગુલાબી બે કર્યો, એટલે મોટા ત્રિકોણમાં જે એસી છે એને અનુરૂપ ત્રિકોણ નાનામાં બી સી છે, હવે બી સી તમે મોટા ત્રિકોણમાં લ્યો તો કોની સામેનો જે વ્હાઇટની સામેનો તો ડીસી થશે, એટલે બીસીની સામેનો ખૂણો ડીસી થશે, એટલે જે આપણે સફેદ જે છે ને એની સામેના બે, એટલે આમાં બીસી છે ને એ બે ત્રિકોણમાં આવે છે, એટલે એ એટલા માટે જ આ અઘરો દાખલો થાય, એટલે મોટો ત્રિકોણ અને નાનો ત્રિકોણ એ બેમાં કોણ એને અનુરૂપ છે એ ખાસ જોવાનું, એટલે એટલે બીસી મોટા ત્રિકોણમાં જે છે એને અનુરૂપ નાના ત્રિકોણમાં ડીસી છે, અને મોટા ત્રિકોણમાં એસી છે એના અનુરૂપ બીસી છે, એટલે ઉપરનો જે છે એ મોટા ત્રિકોણમાં અને નીચેનો છે એ નાના ત્રિકોણનો, એ તમારે ખાસ જોવાનું એ બાજુઓ જે બાજુઓ છે ને, એટલે હવે આપણને આ રેશિયો બરોબર એટલે પ્રમાણ મુક્ત આવડી ગયું, તો હવે કિંમત મૂકવાની, એસીની કિંમત જો એડી અને ડીસી ભેગા કરવાની, એટલે છ ને બે આઠ થાય, એટલે એસીની લંબાઈ આઠ થાય અને બીસી આપણને ખબર નથી, અને ડીસીની કિંમત આપણને બે આપી છે, એટલે બી ક્રોસ કરો તો સોળ, આઠ દુ સોળ, એસી ને ડીસી કરો તો આઠ દુ સોળ, અને બીસી ગુણ્યા બીસી એટલે બીસીનો વર્ગ, એટલે બેનું વર્ગમૂળ કરો તો બીસી બરાબર ચાર આવ્યા, એટલે આ રીતે તમારે બીસીની કિંમત થઈ, કારણ કે બીસી જો તમારે નાનામાં મોટામાં બેમાં આવ્યો છે એટલે તમને
એ મૂકવું, બહુ જ વિચારીને મૂકવું પડે. એટલે એટલા માટે આધાર. એટલે હવે તમને પાછું ફરીથી આને આ વસ્તુ જરા બે જુદા જુદા ત્રિકોણ દોરીને સમજાવે છે કે, એટલે કીધું ને એકને એક ચિત્રમાં તમારે ઘણી વખત મૂંઝવણ થાય, એટલે બોલે કલર બતાવે પણ તોય તનાય. હા, એટલે આપણે એટલે જો હવે બે જુદા જુદા એબીસી જુદું દોર્યું, એના કલર જુદા કર્યા, એટલે જો નીચે 8 થયો અને બીસી જે નવો સોય દો 4 થયો. અને એટલે બી ડી સી છે એ તમે ઉપરનું છે, બીજો જુદો દોરો તો નીચે કાટખૂણો છે, બી ઉપર છે, ડી એ કાટખૂણો છે અને સી યા એટલે કાટ યા એટલે સી છે ઓરેન્જ, એટલે 4, એટલે ડી સી બરાબર 3. એટલે હવે તમારે જો એને સિમિલર છે એના ઉપર બરોબર થાય ફિટ બેસાડો હોય તો તમારે રોટેટ કરવા પડે. જે કાટખૂણો છે નીચે કાટખૂણો છે અને તમારે બીજું ચિત્ર છે તમે ઊંધું કરી નાખો તો તો એના જેવા આવી રહી. એટલે આપણે જોઈએ ને પહેલી વખત આપણે ખબર છે પહેલો વિડીયોમાં બતાવ્યું હતું રોટેટ કરીને, એટલા માટે કે તમને કમ્પ્યુટર હોય તો એમાં તમે આ એકબીજા ઉપર ફેરવીને પછી એને નાનું મોટું કરીને ફિટ કરી શકો. એટલે આ રીતે આ જો એકને એક ચિત્રમાં બે બે ત્રિકોણ દોર્યા છે એટલે તમને થોડો અઘરો દાખલો છે.